ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ ઘટકના પ્રમુખની બે લેટરપેડ ફરતી થઈ છે અને આ લેટરપેડમાં પ્રમુખના નામ અલગ અલગ છે, જ્યારે કે મંત્રીનું નામ એક જ જણાઈ આવતા ધાનેરાના શિક્ષણ વિભાગમાં અચરજ વ્યાપી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં રાજકારણનો ફેલાવો કેટલી હદ સુધી છે તે આ બે અલગ અલગ પ્રમુખના નામ સાથેના વાયરલ લેટરપેડ પરથી કહી જાય છે. આમ તો પ્રાથમિક શાળાના શિક્ષકોનું મુખ્ય કામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું હોય છે, જો કે ધાનેરા તાલુકાના કેટલાક રાજકીય સ્વાદના ભૂખ્યા સરકારી શિક્ષકોને શિક્ષક બનવા કરતાં શિક્ષકોના નેતા બનવામાં ઘણો રસ છે, જેનો જીવતો જાગતો પુરાવો છે. પ્રાથમિક શાળાના શિક્ષક ઘટક પ્રમુખ મંત્રીના નામે ફરતા બે કાગળ એટલે કે લેટરપેડ, જેમાં બંને પ્રમુખના નામ અલગ અલગ છે, જો કે મંત્રીનું નામ એક જ છે. હવે આ લેટરપેડમાં સાચું અને ખોટું કયું છે તેને લઈ શિક્ષકોમાં કન્ફ્યુઝન ઊભું થયું છે. ત્યારે સમગ્ર મામલે વીકે ન્યૂઝ ચેનલે પૂર્વ અને વર્તમાન શિક્ષક સંઘના પ્રમુખ જયસુખભાઈ હળિયાનો સંપર્ક કરીને સાચી હકીકત મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે લેટરપેડ મામલે સમગ્ર હકીકત જણાવીએ તે પહેલાં ફરતા થયેલા બે અલગ અલગ લેટરપેડની પુષ્ટિ કરાવીશું, જેમાં જિલ્લા પ્રમુખ દ્વારા લેખિતમાં ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટકના પ્રમુખમંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ લેટરપેડમાં તારીખ 27 જાન્યુઆરી 2021 રોજ ધાનેરા તાલુકા ઘટક સંઘના પ્રમુખ તરીકે કોટડા ધાખા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ જગમાલભાઈ હાજાભાઈ તેમજ મંત્રી તરીકે રવૈયા પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ સોલંકીનું નામ જાહેર કરવામાં આવે છે. અને શિક્ષકને લગતા પ્રશ્નો માટે રજૂઆત બે નામોની નિમણૂક બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સહી શિક્ષા સાથે થાય છે. બસ આવી જ રીતે 25 જાન્યુઆરી 2021 રોજ એક લેટરપેડ એક પ્રમુખ પણ ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખનું નામ બદલાઈ જાય છે, જેમાં પૂર્વ પ્રમુખ જયસુખભાઈ હળિયાનું નામ જાહેર થાય છે. આ મામલે અમે સત્ય જાણવા માટે જયસુખભાઈ હળિયા પાસે રૂબરૂ પહોંચીને તેમનો જવાબ સાંભળ્યો હતો. ધાનેરા તાલુકામાં કેટલાક સમયથી શિક્ષક સંઘની અંદર બે પ્રકારના જે લેટરો ચાલી રહ્યા છે, એમાં મંત્રી તરીકે ભાઈ મુકેશભાઈનું અને પ્રમુખ તરીકે જીસુભાઈ હડિયાનું લેટરપેડ જે છે એ વેલિડ લેટરપેડ છે. અને શિક્ષકોને ગુમરાહ કરવા માટે મુકેશભાઈ મંત્રી તરીકે અને જગમાલભાઈ ફો એ પ્રમુખ તરીકેનું જે લેટર છે ફ્રોડ લેટર છે. અને આવો શિક્ષક મિત્રોને પણ વિનંતી કે ભાઈ જે મુકેશભાઈ મંત્રી અને જીસુભાઈ હડિયા એ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે માન્યતા આપેલો લેટર છે, અને શિક્ષક મિત્રોને પણ મારે ખાતરી આપવાની છે કે ભાઈ આવો ગેરમાર્ગે દોરાવો નહીં. અને અગાઉના જે મહામંત્રી હતા પ્રાગજીભાઈ પટેલ એ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કારોબારી સંઘના સભ્ય પણ નથી, એટલે એ પણ હવે મનમાં એમ કે વેમ ન હોવો જોઈએ કે ભાઈ આપણા મંત્રી છે અત્યારે પણ. તો ફરીથી મારે એક સંદેશો આપવો છે અને મારી સાથે મંત્રી પણ એમનો સંદેશો આપશે કે ભાઈ આ લેટરથી ગુમરાહ થવાની જરૂર નથી, પણ મંત્રી મુકેશભાઈ અને જયસુખભાઈ હડિયા એ જિલ્લા સંઘના સાથે સંકળાયેલા પ્રમુખ મંત્રી છે. જયસુખભાઈ હળિયાના જણાવ્યા અનુસાર જગમાલભાઈના નામ સાથેનું લેટરપેડ ખોટું છે. બંને લેટરપેડમાં મંત્રી તરીકે મુકેશભાઈનું નામ છે. આ મામલે મુકેશભાઈનો સંપર્ક કરતાં તેમણે જયસુખભાઈ હળિયાના નામ સાથે રજૂ થયેલ લેટરપેડને માન્યતા પ્રાપ્ત હોવાનું જણાવી પ્રમુખના પદને લઈ જયસુખભાઈને સાચા પ્રમુખ માન્યા હતા. અત્યારે જે બે લેટર મીડિયામાં અને શિક્ષક મિત્રોને વચ્ચે ફરે છે એની અંદર જયસુખભાઈ હળિયા પોતે પ્રમુખ તરીકે છે અને મંત્રી તરીકે હું છું, અને અમને માન્યતા પ્રાપ્ત છે. અમે 2014 અમે કામ કરીએ છીએ અને છેલ્લા 7-8 વર્ષથી અમે કન્ટિન્યુઅસ શિક્ષકોના કામ કરી રહ્યા છીએ, અને અમારી જોડે જે લેટર છે અને અમને માન્યતા પ્રાપ્ત થયેલી છે, એટલે અત્યારે જયસુખભાઈ હળિયા એ પોતે પ્રમુખ છે અને મંત્રી તરીકે હું ચાલુ છું. બીજા કોઈ જે પણ મિત્રો મારા નામનો દુરુપયોગ કરતા હોય તો એમને મારે એ જ કહેવું છે કે આ રીતે કોઈના નામનો દુરુપયોગ ના કરી શકાય, અને હું માત્ર એક જ જગ્યાએ જયસુખભાઈ સાથે જ જોડાયેલો છું, અન્ય ક્યાંય જોડાયેલો નથી. સાહેબ આવું કરવાનું કારણ શું? એમ બે પ્રકારના લેટરો ચાલતા હોય બને, કેટલાક લોકો પોતાના રાજકીય લાભ લેવા માટે અથવા પોતાના નામના મેળવવાની કોઈ દ્રષ્ટિ રાખીને આવું કરતા હોય કે જે તદ્દન ખોટું છે. અને શિક્ષકોના રાજકારણમાં આવું રાજકારણ હોવું જ નથી. આપણું કામ તો યુનિયનનું છે અને શિક્ષકોના હિતોનો પ્રશ્નોને રજૂ કરવાનું છે અને એમને ન્યાય અપાવવાનું છે. આપણે બધા સાથે મળીને રહેવું જોઈએ, કામ કરવું જોઈએ, અને બનાસકાંઠા શિક્ષક પ્રાથમિક શિક્ષક સંઘ જેને માન્યતા આપે એને એ જ વેલિડ ગણાય.
ધાનેરા તાલુકામાં 1000 કરતાં પણ વધારે શિક્ષકો પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જોકે રાજકીય અખાડા તરફ જતી શાળા અને શિક્ષણને બચાવવાની જરૂર છે. શિક્ષકોની એકતા માટે સંગઠન જરૂરી હોય છે, પરંતુ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી રાખી પોતાના અંગત કામો માટે શાળા અને શિક્ષણ છોડી નેતાગીરી કરતા શિક્ષકોને પોતાની ફરજનું ભાન હોવું પણ એક સારા શિક્ષકની ઓળખ છે.